नमस्कार मित्रों, स्वागत है तमारू आरंभ चैनल में। जो तमे अमारी चैनल में नवा हो तो अमारी चैनल ने एक बार सब्सक्राइब जरूर थी करी लेजो और बाजू में रहेला बेल आइकॉन ने दबावी देजो जेथी सौथी पहला तमने जानकारी मिलती रहे। तो दोस्तों, हवे धोरण 10 અને 12 ની પરીક્ષાનું ટાઈમટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। અગાઉ સરકારે 15 જુલાઈથી પરીક્ષા આયોજિત કરવાની જાહેરાત કરી હતી, જે બાદ હવે પરીક્ષાનું ટાઈમટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ પરીક્ષા આગામી 15 જુલાઈથી ચાલુ થશે અને 28મી જુલાઈ સુધી ચાલશે। બોર્ડે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ તમામ વિષયની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે। ધોરણ 12 સાયન્સની પરીક્ષાનો સમય બપોરના 8:30 થી 6 વાગ્યાનો રહેશે, જ્યારે ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય સવારે 10:00 થી 1:15 રહેશે। તો ધોરણ 12 સાયન્સમાં પ્રથમ દિવસે ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવાશે, જ્યારે ધોરણ 10માં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સહિતની પ્રથમ ભાષાનું પેપર લેવાશે। તો આ વખતે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12નું પરિણામ ઓનલાઈન નહીં જોઈ શકે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આ વર્ષે થઈ જ નથી, જેથી વિદ્યાર્થી પાસે પોતાનો સીટ નંબર જ નથી। સીટ નંબર જ ન હોવાથી વિદ્યાર્થી આ વર્ષે પોતાનું પરિણામ ઓનલાઈન નહીં જોઈ શકે, પરંતુ વિદ્યાર્થીને સ્કૂલ મારફતે જ પરિણામ મળશે। તો ધોરણ 10ની માર્કશીટ કે પ્રમાણપત્રમાં નહીં, પણ લિવિંગ સર્ટિફિકેટમાં માસ પ્રમોશન લખાશે। ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાં શિક્ષણ વિભાગની કમિટી દ્વારા કરાયેલા સૂચનો મુજબ ધોરણ 10ના ગુણપત્રક અને પ્રમાણપત્રમાં માસ પ્રમોશન લખવામાં નહીં આવે, પરંતુ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં માસ પ્રમોશન એવી નોંધ કરવામાં આવશે, જે અંગે શિક્ષણ બોર્ડે પરિપત્રમાં સ્પષ્ટતા પણ કરી છે। શિક્ષણ વિભાગના નિર્ણય સામે ભારે રોષ ફેલાયો છે અને બોર્ડમાં રજૂઆતો પણ થઈ છે કે એલસીમાં માસ પ્રમોશન લખવું તે યોગ્ય નથી। તો ગુજરાતમાં આજથી આ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। ઓડિટોરિયમ અને સિનેમાઘરો સંપૂર્ણ રીતે ખુલી શકશે। 18 શહેરોના વેપારીઓ સ્ટાફે 4 દિવસમાં વેક્સિન લેવી ફરજિયાત છે। 8 મહાનગર સહિત 18 શહેરોના વ્યવસાયિક એકમો 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે। જાહેર કાર્યક્રમોમાં 200 લોકો ઉપસ્થિત રહી શકશે। સ્પોર્ટ્સ સંકુલ અને સ્ટેડિયમમાં પ્રેક્ષક વિના રમતગમત ચાલુ રાખી શકાશે।